Hare Raghuvanshanatham.
श्री रुड़ाबापानी जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये पतित पावनी आ कलियुगना पराभवथी दूर करनारी प्रभुनी कथारूपी गंगाना आजना मध्यान्ह सत्रना समयमां आनंद स प्रवेश करिए। एना पहला प्रसन्न मने अमने जेनी कृपाथी आ कथा गाई रह्या छीए एवा अमारा इष्टदेव અમારા ગુરુદેવ સાથે આ પવિત્ર ભૂમિ ઉપર ભગવાનનું એક અલૌકિક સ્વરૂપ એવા ખંભેશ્વર દાદા શ્રી હનુમાનજી મહારાજ સાથે આ જ આશ્રમમાં સંતોની જે કંઈ પ્રગટ થોડું ખુલી બાબત અપ્રગટ જે ચેતનાઓ બિરાજે છે દરેક સંતોની ચેતનાઓને પણ એક મારા માનસિક દંડવત પ્રણામ। આ કથાના જે મુખ્ય કેન્દ્રમાં નિમિત્ત માત્ર સકલ લોક કલ્યાણાર્થે આ ભાગીરથી ગંગાનું અવતરણ કરનાર આદરણીય વીરેન્દ્રગીરી બાપુ દરેક એમનો જે સેવક સમુદાય છે કે આ આશ્રમની અંદર કથાના યજ્ઞમાં જે ભક્તો સંતોની સેવામાં પોતાનો સમય સંપત્તિ વિના સ્વાર્થે આપી રહ્યા છે દરેક એવા સેવક સમુદાય તરફથી પણ મારી એક પ્રસન્નતા। સાથે ભગવાનની કથા શ્રવણ કરી રહેલા આપ સર્વ પરમ ભાગ્યશાળી દરેક ભક્તો શ્રોતાના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રીહરિને પણ એક મારા પ્રણામ। ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ ચિત્રકૂટના ઘાટ ઉપર પવિત્ર એવી મંદાકિની નદીના ઘાટ ઉપર બેસીને આ રામકથા ગાય પોતાના મનને સંભળાવે છે। યાજ્ઞવલ્કજી તીર્થરાજ પ્રયાગમાં બેસી ભરદ્વાજ ઋષિને કથા સંભળાવે છે। ભગવાન શંકર પાર્વતીને અને કાગભૂષણજી ગરુડ મહારાજને કથા કહે છે। યાજ્ઞવલ્કજી મહારાજે બાલકાંડની અંદર ભગવાનના પ્રાગટ્યથી માંડીને વિવાહ સુધીની કથા ભાવથી ગાય છે તો પરમ આવે પાવન એવા બાલકાંડને મંગળ વિશ્રામ આપીને અયોધ્યાકાંડમાં પ્રવેશ કરી થોડું ગોસ્વામી મંગલાચરણ કર્યું છે। શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનહુ રઘુવર બિમલ જસ જોદાય કો ફલ ચારી। સુંદર એક દોહામાં મંગલાચરણ કરી ગોસ્વામીજીએ પોતાની કથાની યાત્રાને આગળ વધારી છે અને સુંદર લેખું जब ते राम ब्याही घर आए जब ते राम ब्याही घर आए जब ते राम ब्याही घर आए जब ते राम ब्याही
नित नव मंगल मोद बधाए नित नव मंगल मोद बनाए रीति सीति संपति रीति दीदि संपति नदी सुहाई जब तेरा ગૌસ્વામી જે લખ્યું છે ભગવાન રામજી સહિત ત્રણેય ભાઈઓ જયારે પરણીને અયોધ્યાજીમાં પધાર્યા આનંદ અને હરખના દિવસો અયોધ્યાજીમાં પસાર થવા લાગ્યા છે. અયોધ્યાના ભવનમાં તો આનંદ છે પણ સાથે અયોધ્યાની બજારમાં પણ એ અયોધ્યાનો શુદ્ર પણ મંગળ ઉત્સવ કરી રહ્યો છે. રામજી પરણીને આવ્યા ત્યાંથી કોઈના હૃદયમાં શરીરમાં જીવનમાં તકલીફ જ નથી. માં ભગવતી જાનકી છે સિદ્ધિ ને સુખના રૂપમાં અયોધ્યાજીમાં પધાર્યા તો અયોધ્યાના રાજાના ઘરમાં તો સંપત્તિ વૈધી પણ સાથે અયોધ્યાના જે નરનારીઓ હતા એના ઘરમાં રીધી સિદ્ધિ સંપત્તિ નદી સુહાય. અયોધ્યાના ઘરે ઘરમાંથી રીધી સિદ્ધિ સંપત્તિની નદીઓ વહેવા લાગી. ગૌસ્વામી કહે છે એટલું સુખ અયોધ્યાની અંદર આવ્યું તો અતિ સુખ પણ નહીં સારું અતિ દુઃખ પણ નહીં સારું. બધું જો ભગવત કૃપાથી મર્યાદામાં મળે તો આપણા જીવનનું બેલેન્સ આપણે ખોઈ દેતા નથી. અયોધ્યાજીમાં એટલું બધું સુખ વહેવા લાગ્યું છે. ભગવાન શંકર કહે છે પાર્વતી સાંભળો, ભગવાન રામનું દાંપત્ય જીવન એટલું બધું પવિત્ર છે સુંદર છે કે જેનો હું મારા શબ્દોથી વર્ણન નથી કરી શકતો. રામજી પરણીને આવ્યા છે અયોધ્યામાં, આનંદ પરમાનંદ થઈ રહ્યો છે. થોડા દિવસો પછી મહારાજા દશરથ પ્રાતકાલે સવારે જાગ્યા છે. સ્નાન કરી સંધ્યા કરી અને શ્રંગાર કરવા માટે કોઈ દર્પણ અરીસો હાથમાં લીધો. અરીસો નાનો એવો આબલું લઈને જ્યારે દશરથ શ્રંગાર કરતા હતા પોતાનું મુખ જોતા હતા તો મોઢું જોતા જોતા શ્રવણ સમીપ ભયે પોતાનું મોઢું જોતા શ્રંગાર કરતા કરતા દશરથ રાજાને પોતાના કાનની પાછળ કાનની આજુબાજુમાં એક સફેદ વાળ દેખાણો. અને સાચું છે, જ્યારે આપણા કાનની આજુબાજુ સફેદ વાળ દેખાય ત્યારે સમજી ગયો આપણે પાકવા લાગ્યા છીએ. સંકેત છે શરીરનું કે ધીમે ધીમે હવે વૃદ્ધાવસ્થા તરફ આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ. જ્યાં સફેદ વાળ દશરથજી જોયો છે મનથી નક્કી કર્યું હવે પણ મારા દીકરાઓ પણ નહીં ગયા, હવે મારી ઉંમર થવા લાગી છે તો મારું શરીર ચાલે છે ત્યાં નૃપ જુબરાજુ રામ કહુ દેહી, મારું શરીર ચાલે છે ત્યાં મારી એવી ઈચ્છા છે કે આ અયોધ્યાની ગાદી રામને સોંપી દઉં. હા, રામજીએ ભરતજીએ લક્ષ્મણ શત્રુઘ્ન કોઈ ગાદી સુખ માંગી નથી પણ દશરથજીએ સમજીને જ રામજીને ગાદી સોંપવાનો નિર્ણય મનથી કર્યો હતો. મેં આગળ પણ આ બાબત ચર્ચા કરી હતી કે જીવનમાં જેનું છે ને આપી દેવું.
દીકરો મોટો થાય તો બાપે વ્યવહાર સોંપતા શીખવો ધીમે ધીમે, બધું પોતાના ખંભે ન રાખવું. બાકી જો બાપ જ બધા ઢીળા કરશે, બાપ જ બધા વ્યવહાર કરશે, થોડો શીખશે કે દી. ધીમે ધીમે એના ઉપર છોડતા શીખવા. જે દશરથજી કહે છે કે રામને હું રાજગાદી સોંપી દઉં તો અયોધ્યા માટે શુભ અને મંગલ, એથી કોઈ સમાચાર હોય જ ન શકે. એક લાભ તો મેં લીધો, રામને પ્રણતા મેં જોયા. બીજો લાભ મારે એ જોવો છે કે અયોધ્યાની ગાદી ઉપર મારો દીકરો રામ રાજા બનીને કેવો લાગશે. મારી એક ઈચ્છા છે દશરથ કહે કે અયોધ્યાની ગાદી ઉપર રામને રાજા બનાવીને મારો રાજમુકુટ છે એના માથા ઉપર હું સોંપું. આ એક મારે હજી દ્રશ્ય જોવાનું બાકી છે. પ્રભુ કૃપાથી જો મને એ એક દર્શન થઈ જાય, જીવન મરણ ફલો દશરથ પાયા, જીવન મરણ નો મને આ એક લાભ મળી જાય કે મારા રામને ગાદી ઉપર બેઠેલ જોઈ લઉં. મહારાજા દશરથને ખાલી એક કાન પાછળ સફેદ વાળ જોયો, વૈરાગ પ્રગટ થયો છે. તો સમય સમય પ્રમાણે જીવતા શીખવું. બાલ્ય અવસ્થા હોય ત્યારે રમતા હોય, રખડતા હોય, ભટકતા હોય, બધું સારું લાગે. પૌગંડ અવસ્થામાં આવી તો થોડીક ગંભીરતા આવી જોઈએ, અને જયારે યુવા અવસ્થામાં પ્રવેશ કરી તો પૂરેપૂરી ગંભીરતા આવી જોઈએ. પછી નાના બાળકને જેમ રખડતા ભટકતા ઠેકડામાં તો સારું ન લાગે. પણ જે દિવસે દીકરો પરણીને આપણે ઘરે આવી જાય, પગે લાગે ને, તો સમજો હવે આપણે ધીમે ધીમે વૃદ્ધાવસ્થા લાગવાની છે. આપણા જીવનનો જે સૂર્ય છે હવે આથમતો છે, તો શરીર ચાલે છે. પોતાના હાથે જ પોતાના દીકરાને વહુને અર્પણ કરતા શીખવું, દેતા શીખવું. આજે દશરથની ઈચ્છા થઈ છે, એ જ દશરથજી આપની મન કી બાત લેકે ગુરુ વશિષ્ઠ કે પાસ પહોંચે, ગુરુ વશિષ્ઠના ચરણમાં પ્રણામ કર્યા છે. ગુરુદેવના ચરણમાં પ્રણામ કરીને વશિષ્ઠજીને વિનંતી કરી છે, ગુરુદેવ તમે કૃપા કરી છે મારા દીકરાનો, તો અત્યારે આશીર્વાદ તમે આપ્યા. મારા દીકરાઓને પરણાવ્યા છે તમારી આજ્ઞાથી, તો મારી એક ઈચ્છા છે કે હું જીવું છું ત્યાં મારા હાથે મારે રામને અયોધ્યાની ગાદી પર બેસાડીને રાજા બનાવવો છે. તો ગુરુદેવ આપનો મત લેવા માટે આવ્યો છું. અને ગોસ્વામીજી ગાયું છે, કહી ભુઆલસુ રેહુ શિર ધરહી.
वशिष्ठ जी महाराज के चरणों में प्रार्थना करके दशरथ महाराज ने अपने हृदय का भाव वशिष्ठ जी के चरणों में प्रकट किया है। गुरुदेव तमे पण आज्ञा आपो ने समझाओ कि मारे राम ने राजा बनावो छे तो शू करू। राम ना राजा बनवाना समाचार सांभळताणी साथे वशिष्ठ जी महाराज बहु प्रसन्न थया छे। सेवक सकल सेवक सचिव सकल पुरवासी। वशिष्ठ जी महाराज कहे छे दशरथ तमारे राम ने राजा बनावा छे, अमारी पण जो इच्छा छे राम जो राजा बनशे तो तमारा करता पण वधारे अयोध्या नी जनता ने बहु प्रसन्न सुखी भगवान राम राखी शकशे। पण वशिष्ठ जी कहे छे कि दशरथ नियम एवो छे कि राम ने जो राजा बनावा होय तो तमारू मारू तो ठीक छे पण त्रण मत लेवा पड़शे, लोकमत राजमत अने संतमत। त्रणे पासे इलेक्शन कराविने वोटिंग लेवू पड़शे। जो राम ने राजा थवामां कोईने वांधो होय तो एनो वांधो दर्शावे, एनु निराकरण थई शके तो ठीक छे, बाकी एक व्यक्ति जो विरोध करे तो राम ने गादी ने अधिकार नथी। हाँ, भगवान राम नी लोकशाही में 100 એ 100% मतदान जोई, 99% फेवर में होय ने 1% विरोध में होय तो ही गादी न मळे, ए लोकशाही छे। गुरुदेवनी आज्ञा प्रमाणे राजा दशरथे प्रथम तो बधा संतो ने भेगा करी संत मत लीधो छे। આપણી લોકશાહી પણ આવી હોવી જોઈએ કે કોઈ પણ ઉમેદવારને ક્યાંય પણ પદ ઉપર ઉભું રહેવું જોઈએ તો પેલા સાધુ મહાપુરુષોને ભેગા કરીને કહ્યું કે બાપુ આ ઉમેદવાર છે શું થશે, એ સંતોનું મન માને તો એને સહયોગ આપવો એ પ્રજાનો ધર્મ છે। સંતોનોમાં લીધા છે ને દરેક સંતો કહે છે જે ગુરુ ચરણ સેનું રેનું સિરધ રહી, કે રામ છે એને ગુરુચરણોમાં બહુ વિશ્વાસ છે, જે વ્યક્તિ ગુરુચરણોમાં વિશ્વાસ ધરાવતો હોય એ રાજા બનવાને પૂર્ણ પાત્ર છે। તેજનું સકલ વિભવ બસ કરહી, એ જ જણને અધિકાર છે કે સાધુ સંતોમાં જે પ્રેમ રાખતો હોય એ જ પદને અધિકારી છે। તો તમે પણ આ ચોપાઈનો મહિમા જોયો ને કે જેને પોતાના ગુરુના સાધુ સંતોમાં વિશ્વાસ હોય સાધુ સંતોના ચરણોમાં પ્રેમ હોય એ વ્યક્તિ ગાંધીનગરથી દિલ્હી સુધી વયા ગયા સંતોના ચરણોમાં વિશ્વાસ રાખવાથી। ભલે પછી આ તો એક વસ્તુ સારું કરવામાં એક વસ્તુ ખોટી પણ કરવી પડતી હોય છે, અમુક નિર્માણ કરવા માટે અમુકને પ્રલય પણ આપવો પડતો હોય છે, બધું સારું કરીએ તો ના ચાલે, બે વસ્તુ સારી કરીએ તો સામે એક વસ્તુ ખોટી પણ કરવી પડે ત્યારે આ બધું ચાલે। સોની છે સોનાનો ઘાટ ઘડતા હોય તો એમાં ખાલી હોનને બીજાએ પણ મિક્સ કરવા પડે ત્યારે ઘાટ ઘડાય। દરેક સંતોનો મત લીધો છે, દરેક સંતો પ્રસન્ન થયા છે। કહો ભૂપ મુનિ રાજ કર જોઈ જોઈ આયસુ હોઈ, રામ રાજ અભિષેક હિત બેગી કરહુ સોઈ સોઈ। વશિષ્ઠ મુનિનું મન હતું, વિશ્વામિત્રનું મન હતું, જે જે તપસ્વીને પૂછ્યું બધા તપસ્વી ભગવાન રામજીના ફેવરમાં જ મત આપ્યું છે કે રામ રાજા બને એ જ આ પૃથ્વીનું એક સદભાગ્ય સૌભાગ્ય છે। સંત મત લીધો, પછી લોકમત લીધો છે, લોકમત અયોધ્યાની જનતાને ભેગી કરી। અયોધ્યાના જે નરનારી હતા કહે છે રામ રાજા બને એ જ અમારું સદભાગ્ય, અમને કોઈને વાંધો નથી। સંતમતમાં પસાર થયા, લોકમતમાં પસાર થયા, અને હવે ત્રીજો રાજમત પોતાના પરિવારનો મત લેવાનો હતો, પોતાના પરિવારનો મત, કારણ કે પરિવારનો મત પેલા લેવો પડે, બાકી ચૂંટણી હોય ને આખું ગામ મત દે ને પરિવાર જો ન દે તોય સારું ના નહીં। અમારે ત્યાં બરોબર હમણાં સરપંચની ચૂંટણી ગઈ ને તો અમારે ત્યાં એક આવે તો એક જાય તો બે આવે ને બે આવે તો બે જાય તો ત્રણ આવે, ધ્યાન રાખજો ધ્યાન રાખજો। પણ મેં કીધું કોનું, આમાં તો ભાઈ ગામમાં રહેવું છે બધા સરખા અમારા માટે, કોનું ધ્યાન રાખવું કોનું ન રાખવું। એક વ્યક્તિ જે અપક્ષમાં આવ્યો નામ તો જો કે મારે લેવાય નહીં ધર્મની ગાદી પર છે, મને કે આશીર્વાદ દો પરાણે હુકમ કરતો હતો, કાઠલો પકડીને કેમ આશીર્વાદ લેતા હોય એમ, આશીર્વાદ દો મને કે હું ઉપસરપંચ બનવાનો છું પછી તમારું જે કામ હોય કરાવી દઈશ,
મેં કીધું બાબા મારે કાંઈ કામ નથી, તું ચૂંટાઈ જા અને ઠાકોરજીની કૃપા, તો ગામને નડતો નહીં, તું મારું મોટામાં મોટું કામ છે. તો બહેનું એવું કે એ વ્યક્તિના ઘરમાં ચાર સભ્ય છે, ચાર સભ્ય, અને બરોબર અમારા વોર્ડમાં જ પાછું આવતું તેનું બધું સભ્યનું. હવે ચાલો કદાચ સરપંચના પદ ઉપર ન હોય તો સભ્ય તો થવો જ જોઈએ, કદાચ લોકમત હોય તો. તો એના ઘરના ચાર સભ્ય હતા, મતદાન થઈ ગયું, ગણતરી થઈ, પોતે હારી ગયો, અને હારીને જે આંકડો જાણ્યો હતો એક જ મત એના ભાઈ, એક જ મત દીધેલો હતો, એ પોતાનો જ હતો પાછો, એક જ મત મેળ્યો. એના બે પરિવારના જે ત્રણ સભ્યો હતા એ વિરોધમાં ગયા. તો જ્યારે પરિવારનો મત મળે છે ત્યારે પણ પદ પ્રાપ્ત થતું હોય છે. આજે પરિવારની અંદર રાજા દશરથે ચારે ભાઈઓને એકત્રિત કર્યા છે, ત્રણેય રાણીઓને બોલાવી છે. પ્રથમ તો વિવેકથી વાત કરી છે, સાંભળો, આપણે રઘુકુળનો પરિવાર છીએ, સૂર્યવંશનો પરિવાર છે, તો મારી એવી એક ઈચ્છા છે કે ચાર દીકરા છે પણ ચારે દીકરા એ મારા હૃદયના પ્રાણ સમાન છે, કોઈ મને વાલો કોઈ દવલો છે નહીં. તો મારી એક વાત સાંભળો, રઘુકુલની એ પરંપરા છે કે જ્યેષ્ઠ પુત્રને દાદીનો વારસદારનો હક પહેલા હોય મોટા દીકરાને. તો મારું શરીર જ્યાં ચાલે છે તો મારે ચારમાંથી એક દીકરાને મારે ગાદી સોંપવાની છે, તો તમારો બધાનો મત મને કયો. દશરથજીએ સીધું રામજીનું નામ નથી લીધું, પેલા બધાનો મત લીધો. તો કૌશલ્યાના પહેલા કઈ કઈ શરૂઆત કહી, કઈ કઈ કે જ્યેષ્ઠ પુત્રને જ અધિકાર છે. સુમિત્રાજીને કહ્યું હતું જ્યેષ્ઠ પુત્રને જ અધિકાર છે, રામ રાજા બને એ જ અયોધ્યાનું સદભાગ્ય છે. ભરતજીને પૂછ્યું, લક્ષ્મણજીને, શત્રુઘ્નજીને પૂછ્યું, ચારેય વ્યવહારુને પૂછ્યું, બધા રામજીનું નામથી જ ગુણગાન ગાઈ રહ્યા હતા. મહારાજા દશરથ કહે છે ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, તમે ત્રણેય ભાઈઓ એવું મનમાં ન રાખતા કે રામને ગાદી ભાઈ ઉપર બેસાડીને તમને સચિવ સેવક બનાવવું, પણ સાંભળો, રામ રાજા બને એટલે તમે ત્રણેય રાજા બન્યા છો, તમને યાદ છે ને? સાંભળો, જનમે એક સંગ સબ ભાઈ, વિદ્યા ભણવા ગયા સાથે, ભોજન સાથે, રમવાનું સાથે, દશરથજી કે પરણાશો પણ સાથે. તો એક કામ કરો, રામ જો રાજા બને તો રાજામાં પદમાં પણ તમે સાથે રહ્યો મનથી. દશરથજીની વાત બધાને બહુ પસંદ પડી છે, પોતાના પરિવારનો મત લીધો, પોતાના પરિવારે એ જ ભગવાન રામજીના સ્વરૂપમાંથી જ પોતાનું વોટિંગ મતદાન કર્યું છે કે રામ રાજા બને એમાં અમને કોઈ વાંધો છે નહીં. પરિવારનો મત લીધો, લોક મત લીધો, સંત મત લીધો. આ વાત વાયુ વેગે અયોધ્યાજીમાં પ્રસરી છે. લોકો મેના રંગોળી પૂરવા, ઢોલ શરણાઈ વાગવા લાગ્યા કે અમારા રામજી જો રાજા બનશે,
સીતાજી મહારાણી બનશે તો એ રૂપ કેવું સુંદર હશે, એવી દિવ્ય ભવ્ય તૈયારી અયોધ્યાજીમાં થવા લાગી છે. બરોબર આવતીકાલે આ રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠજી મહારાજે કાઢ્યું છે. આજના દિવસે મંગલ ઢોલ શણે સ્વરમાં લાગવા લાગ્યા. એક દિવસ જ આડો હતો રામને રાજ્યાભિષેકમાં, ચારે બાજુ ઉત્સવ થયા હતો તે સમય. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજસ પેટારી તાગી કરી ગઈ ગીરા મતી ફેરી. નામ મંત્રા મંદમતી કે થોડીક બુદ્ધિમાં નબળી આવી, કૈકેયીની જે મંદરા નામની દાસી હતી અયોધ્યામાં ફરતી હતી તો રંગોળીઓ પૂરતા જોઈ, ઝુમર બનતા ધજા પતાકા તળા માર અયોધ્યાની નગરીને શણગારતા જોઈ, અને મંત્રાએ કોઈને પૂછ્યું છે કે અયોધ્યામાં કઈ ઉત્સવ ચાલે છે, શેનો પ્રસંગ છે. એમાં એક નર નારી પાસેથી સાંભળવા મળ્યું કે મંત્રા આવતીકાલે અમારા રામ રાજા બનવાના છે, સીતા મહારાણી બનવાની છે, એનો ઉત્સવ ચાલે છે. તો બધાને આનંદ હતો, બધાને પરમાનંદ હતો, પણ મંથરાએ જ્યાં સમાચાર સાંભળ્યા તો અંદરથી સળગવા લાગી છે. રામ અવતારમાં હતા તો અત્યારે તો ઘણા છે, એ તો એક હતા, અત્યારે તો બહુ ઘણા છે. સારું કામ ને શુભ કામ થતું હોય તો પાંચ જણા સહયોગમાં હોય ને દસ જણા તો વિરોધમાં હોય. આ રામાવતારના વખતનું બધું છે. મંથરાને પસંદ ન પડ્યું, અને આ બાજુ દેવતાઓ જે હતા સ્વાર્થી દેવતાઓને પણ પસંદ નતું કે રામ રાજા બને. રામ જો રાજા બનશે તો અયોધ્યા પૂરતી સીમામાં રહેશે, તો ભક્તો સંતો આ દૈત્યોને આ પાપની ભૂમિમાંથી મુક્ત કોણ કરશે, લંકા કોણ જશે. રામજી જો અયોધ્યાના રાજા બનશે તો અયોધ્યા પૂરતી સીમા છે એની, એમાં જ રક્ષણ આપવાનું છે. પણ દેવતાઓ વિચારે છે રામને અયોધ્યા પૂરતા નહીં પણ આખી પૃથ્વીના સ્વામી બનાવવા છે, આખી પૃથ્વીના રાજા બનાવવા છે. બ્રહ્માજીના શરણે ગયા છે અને એ જ બ્રહ્માજીએ સરસ્વતીજીને આજ્ઞા કરી છે કે તમે કંઈ ની કંઈ લીલા કરો. એ જ સરસ્વતી આવ્યા છે અને મંત્રાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો, મંત્રાની બુદ્ધિમાં વિકાર આવ્યો છે. એ જ મંત્રા સીધી જ અયોધ્યામાં ફરતી ફરતી પોતાની જે માનીતી રાણી હતી કૈકેયીના સન્મુખ ગયા છે અને કૈકેયીને જઈને પૂછ્યું છે કે કૈકેયી તમે આટલો બધો શિંગાર શેના માટે કરો છો, તને શેનો આટલો બધો અરગ છે, રાજા તો કૌશલ્યાનો દીકરો થાય છે, તારો દીકરો સેવક ને સચિવ મંત્રી જવાનો છે. કૈકેયીજી કહે છે કે મંત્રા રામ ગાદી પર બેસે કે મારો ભરત ગાદી પર બેસે, બે છે તો એક ને, રામ પણ મારા દીકરા છે. મંત્રા કહે દીકરા ખરા પણ પારકા દીકરા છે, તારો સગો દીકરો તો ભરત છે, એ તો રાજાની માં કૌશલ્યા બનશે, તું તો કેવલ સચિવની માં કહેવાયશ. પણ એ કઈ કઈ મારી વાત સાંભળું, ઉચ્ચ નિવાસ નીચ કર તૂતી દેખહી ન સકહી પરાઈ વિભૂતિ. ઉચ્ચ નિવાસ નીચ કર તૂતી કે ઊંચા કુળમાં જન્મા છે પણ કામ નબળા કરે છે, આ દશરથને ક્ષેત્ર છે આવું ન કરાય, તું એની પત્ની છો, કાં તો તું એક કામ કર, અયોધ્યાના અડધા ભાગ પાડ, ચાર ભાઈઓ છે ને ચાર ભાગ પડાવો, ચારેય રાજા બનાવો. આવો ભેદ દશરથના મનમાં કે મોટો રાજા બને, નાના સેવક સચિવ મંત્રી બને. કૈકેયીજી કહે છે મંત્રા અમારો રાજ પરિવાર છે, અમારા રાજકુળની પરંપરા એ છે કે જ્યેષ્ઠ પુત્ર જ ગાદીના અધિકારી છે, અને રામને હું ઓળખું છું, જેટલી કૌશલ્યા નથી ઓળખતી એનો ડબલ હું ઓળખું છું, મારો રામ કોણ છે. મંત્રા કહે છે તને એ સમજાવવા માંગુ છું કે હું દાસી તારી છું, બાકી જો રામ રાજા બનશે કે ભરત રાજા બનશે હું તો આઈને રહેવાની છું, મને કોઈ પ્રમોશન નથી આપવાના, પણ તારું સારું નરસું હું વિચારીને વાત કરું છું કે તારો દીકરો જો રાજા બનશે તો તું અયોધ્યામાં આનંદ કરીશ, બાકી જો રામ રાજા બનશે તો એ જ કૌશલ્યા થોડા દિવસ સુધી વ્યવહાર સારો કરશે અને પછી તને અલગ મેલ બાંધીને તને આ મેલમાં જ કાઢી મૂકશે.
કઈ કઈ જી માનતા નથી. શ્રીમદ મહાપ્રભુ કહે છે કે સંગ દોષ, અમુક વ્યક્તિના જો સંગમાં તમે આવો થોડોક સમય વધારે બેસો તો સજ્જન વ્યક્તિની બુદ્ધિ પણ બગડીતી હશે. સઠની બુદ્ધિ સુધરે કે ન સુધરે પણ સજ્જન માણસની બુદ્ધિમાં વિકાર તો જરૂર આવે છે. થોડી વાર જેમ વાસ એમણે કહે કે તારી વાત બરાબર છે મંત્રા, મારો દીકરો રાજા બનવો જોઈએ ભરત, પણ હવે થાય શું? આજનો દિવસ જ છે, કાલ તો સવારે મુહૂર્ત છે રાજા બનાવવાનું. આ તે મને જો વહેલા કીધું હોત તો હું અટકાવી શકત, પણ હવે કરું શું? બધી તૈયારી થઈ ગઈ છે. મંત્રા કહે છે તૈયારી થઈ ગઈ છે તો અટકાવવામાં પણ હવે કુશળ છીએ આપણે. એક રાત છે તારી પાસે, ઘણો સમય છે, તો સાંભળે કઈ કઈ. તું મહારાજા દશરથને પ્રિયમાં પ્રિય રાણી છો, તો હું કહું છું એ પ્રમાણે કર. તો તારો દીકરો જો રાજા બને તો મને ફાયદો નથી, નુકસાન નથી, પણ ફાયદો તારો વિચારું છું. તું એક કામ કર, કોપભુવનમાં જઈને તું રિસાઈ જા, મહારાજા દશરથથી સાવ રિસાઈ જા, અને દશરથ જો તને મનાવવા માટે આવે, ભલે આ જીજીજી ગમે એવું કરે પણ નમતું ન આપતી, ગમે એવો લોભ પ્રલોભન આપે, પણ તારા જે બે વચન બાકી છે યુદ્ધની ભૂમિમાં, તે જે દશરથના પ્રાણ બચાવ્યા હતા, તને વચન આવવા માગવા માટે કીધું હતું, એ વચન હજી તારું પેન્ડિંગ પડ્યું છે, માગવાનું બાકી છે, તો આજે તું બે વચન માગજે. દુઈ બરદાન ભૂપ સન થાપી માગહુ આજુ જુઠાવહુ છાતી. બે વચન માગજે જો દશરથને વિનંતી કરવા આવે, સમજાવવા આવે તો. અને એ બે વચન કયા? તો મંત્રા કહે જો કઈ કઈ પૂરેપૂરું સાંભળજે. રાજા દશરથને મનાવવા આવે તો તારે બસ નમતું દેવાનું નથી, હું કહું છું એ શબ્દ બોલજે તો તારો ફાયદો છે, તારો દીકરો રાજા અવશ્ય બનશે. તારે દશરથ પાસે ચોખ્ખું જ કહેવાનું બે વચન આપો. એમાં પહેલું વચન એ છે, તાપસ બેસ વિશેષ ઉદાસી ચૌદ વરીસ રામવાસી દેહુ એક બર ભરત હિટીકા. પેલું વચન એ માગજે કે તમારા જે જ્યેષ્ઠ પુત્ર રામ છે એને ગાદી નહીં, અયોધ્યાની ગાદીનો વારસદાર તમે મારા દીકરાને બનાવો, ભરતને રાજા બનાવો, ભરતને રાજા બનાવો, સાથે તમારા જ્યેષ્ઠ પુત્ર જે રામ છે ને 14 વર્ષનો વનવાસ, તાપસ બેસ વિશેષ ઉદાસી, એક સંન્યાસ ધર્મ સ્વીકારીને ઉદાસીનો ધર્મ લઈ 14 વર્ષ રામ વનમાં જાય, અને મારો દીકરો અયોધ્યાનો ગાદી પર બેસી રાજા બને. આ બે વચન તું ભૂલા વગર દશરથ પાસે માગજે, આજની રાત જ છે તારી પાસે. બાકી એક વાર જો રામે શપથ લઈ લીધા પછી તું દુઃખી થઈ જઈશ, તને પછી આ મંત્રની વાત યાદ આવશે. વાતો કરતા કરતા કૈકેયીના મનમાં પણ, અને ખોટી વસ્તુ છે ને આપણને અસર બહુ જલ્દી વહેલી કરે, સાચી વસ્તુ સમજાતા વર્ષો યા જાય, ખોટી વસ્તુ મગજમાં આવતા ક્ષણવાર લાગે. કૈકેયીના કેવા પ્રમાણે, મંત્રના કેવા પ્રમાણે કૈકેયીને મનમાં લાગ્યું છે કે આ મંત્ર સાચું કહે છે. ને બરોબર સાંજનો સમય થયો, કૈકેયીએ પોતાના જે આભૂષણો હતા સૌભાગ્યના, એ દરેક આભૂષણો ઉતારી, રાજપોશાક ઉતારીને કાળા વસ્ત્ર પહેર્યા, પોતાનો શેથો ભૂસી નાખ્યો, પોતાના સૌભાગ્યના જે ચૂડલા હતા એ ઉતાર્યા, એક વિધવાનો રૂપ દશરથ બેઠા છે છતાં લીધું. વિધવાનું રૂપ ધારણ કરીને કોઈને ખબર સમાચાર આપ્યા વગર, બહુ બીધીચે રિહિ આદરું, બહુ બીધીચે રિહિ આદરુઠે, કોપ ભવન ભવન ગવ નિકે.
કઈ કઈ કોપ ભુવનમાં ગયા છે? કોપ ભુવન એટલે બીજું કઈ નહીં, અયોધ્યામાં જયારે મંગલ અમંગલ કઈ થતું તો એ કોપ ભુવન બેસીને બધા શોક સભા રાખતા. જયારે અજનું શરીર છૂટ્યું ત્યારે દશરથે કોપ ભુવનમાં તો કે શોક સભા રાખી પોતાના પિતાના વિયોગમાં. આજે હરખનો પ્રસંગ હતો ને કઈ કઈ ઈ અમંગલ સ્થાને ગઈ, કોપ ભુવનમાં ગઈ. વિધવા નું રૂપ ધારણ કરીને કોપ ભુવનમાં બેઠા છે. સાંજનો સમય થયો છે, દશરથજી ભોજન કરવા માટે આવ્યા છે. કૌશલ્યા સુમિત્રા બધાને જોયા, પણ એ કઈ કઈ ને ન જોયા. અને દશરથે પૂછ્યું છે કઈ કઈ ક્યાં ગયા. બધાએ તપાસ કરી, અંતે જાણવા મળ્યું કે રાજન કઈ કઈ તો રિસાઈને કોપ ભુવનમાં ગયા છે. મહારાજા દશરથે થોડું દુઃખ લાગ્યું છે, અત્યારે હરખનો ઉત્સવ છે, પ્રસંગ છે, કાલે મારો દીકરો રામ રાજા બનવાનો છે, આ કઈ કઈને શું દુઃખ લાગ્યું, કોપ ભુવનમાં જાણવાનું કારણ શું. કોઈ સેવક સચિવને આજ્ઞા કર્યા વગર દશરથ પોતે પોતાની રાણીને મનાવવા માટે કોપ ભુવનમાં પધાર્યા છે. કોપ ભુવનમાં જઈને મહારાજા દશરથ કૈકેયીની બાજુમાં બેસી જ્યાં પોતાના હૃદયથી જ્યાં કૈકેયીના મુખ સામે જોઈને આંખના આંસુ લૂછી, કૈકેયીની આંખ સામે દ્રષ્ટિ કરી, તો ગોસ્વામીએ પણ લખ્યું કે મહારાજા દશરથને 24 કલાક હૃદયમાં રામ રમતા હતા. પણ આજે કૈકેયીના એ ચરિત્રમાં ફસાણા તો મહારાજા દશરથને રામ દૂર થયા અને કામ પ્રગટ થયો છે. હૃદયમાં કામ પ્રગટ થયો અને મહિના છે પોતાની માનીતી રાણી કૈકેયીના વખાણ કરવા. સુલોચની, સુમુખી, કોકિલકંઠી, ગજગામિની આવા આવા શબ્દોથી વિનંતી કરે છે, તમને શું તકલીફ પડી. અને ગોસ્વામી જે છંદમાં લખ્યું કે હી હે તુરાની રિસાની પરસદ પાની પતિ હી નિવાર પતિ માનો સરોષ અંગ ભામિની બિષમ ભાંતિ નિહાર બિષમ મધુર મધો શબ્દોથી કૌશલ્યા કૈકેયીને આજે મનાવવાનો પ્રયત્ન દશરથ કરી રહ્યા છે. કૈકેયી કાંઈ બોલતા નથી, દશરથજી થોડા થોડા થાય છે. કેવી દેવી તમને કહો શું તકલીફ છે અયોધ્યાની અંદર, આ કોપ ભવાનું આવવાનું કારણ શું, અને આ તમારા મંગલ જે ચિહ્નો છે સૌભાગ્યની વસ્તુ આ ઉતારવાનું કે વિધવાનું વેશ ધારણ કરીને આમ રિસાવવાનું કારણ તો મને કહો. મેં તમને કાંઈ કીધું નથી. કૌશલ્યા સુમિત્રાજીએ તમને કાંઈ કીધું હોય તો કહ્યું, ચાર ભાઈ તો કાંઈ બોલે એમ છે જ નહીં. થોડી વાર દશરથને પીડા આપીને અંતે કઈ કઈ બોલ્યા છે. પ્રિય પ્રાણ સુત ભાવત જી એ મહારાજા દશરથ મને કોઈ તકલીફ નથી, પણ તમારા જે બાકી બે વચન હતા ને ઉદ્ધાર બાકી હતું ને આજે મારે બે વચન જોઈશું એટલે રિસાણી છું. દશરથજી કહે છે અરે દેવી હું ક્યાં તમને ના પાડું છું, તમારે આ બધું કંઈક કરવાની જરૂર શું હતી, તમે અયોધ્યાના મેલમાં જો માંગ્યું હોત તો પણ આપી દેત, કયો તમને જે ઈચ્છા હોય તે કયો. અને કઈ કઈ પોતાના વાક શબ્દોથી મેના છે પ્રહાર કરવા આવે કે બાપને તો બધા દીકરા સરખા હોય છે, તમારામાં ભેદ ક્યાંથી આવ્યો કે રામને રાજા ને મા દીકરાને મંત્રી પદ. પણ દેવી રામ મારા જ્યેષ્ઠ પુત્ર છે, અયોધ્યાના ગાદીના પૂરેપૂરા હકદાર છે, સમજદાર છે, પણ ભરત પણ રાજા છે. કઈ કઈ કે મારે કાંઈ સાંભળવું નથી, બસ
મારા જે બે વચન હતા એ વચન મને દો. દશરથ કે તમે માગો, માગો નહીં, વચન આપો. રઘુકુલ શિરોમણી, જો તમારા કુલની પરંપરા છે, બોલીને ફરાતું નથી, યાદ છે ને? તે સમયે દશરથજી કામાંધ થયા હતા, મોહાંધ થયા હતા, કઈ કઈના શબ્દોમાં રૂપમાં કઈ વિચારી શકતા નથી. અંતે કહે છે, દેવી તમારું જે વચન જે ઈચ્છા હોય તે માગો, પણ તમે આ બધું છોડો અને રામ રાજ્યાભિષેક રાજામાં તમે ઉત્સવમાં સામેલ થાઓ. તમારી પણ જરૂર પડશે, તમે ગમે એમ તો એની માં છો. કઈ કહે કે તો સાવધાન રઘુકુલ શિરોમણી, પૂરું ધ્યાનથી સાંભળો, મને બે વચન પૂરા કરો તો હું તૈયાર છું. દેહું એક બર ભર મારું પહેલું વચન એ છે કે મારા દીકરાને તિલક આપો, એને રાજગાદી પર બેસાડો, રામને નહીં. દેહું એક બર ભરત હિ ટીકા, મારા દીકરાને અયોધ્યાની ગાદી પર બેસાડીને રાજા અયોધ્યાનો રાજા ભરતને બનાવો, રામને નહીં. દશરથજી કે કાંઈ વાંધો નહીં, મારો રામ બેસે કે ભરત બેસે, મારા તો રામ અને ભરત મારા દ્રષ્ટિમાં બે મારા સમાન છે. ચાલો તમે કહો, એમ હું ભરતને રાજા બનાવીશ, વચન આપું છું. અને કઈ કઈ કે મારું બીજું વચન એ છે, તાપસ બેસ વિશેષ ઉદાસી ચૌદ વરસ રામ બનવાસી. તાપસ બેસ વિશેષ ઉદાસી, ઉદાસી બની સંન્યાસી બની, તમારો જ્યેષ્ઠ પુત્ર રામ છે એને 14 વર્ષ વનવાસ આપી દો, અયોધ્યાની હદવાર કરો 14 વર્ષ. પણ જ્યારે રામ વનવાસની વાત આવી તો દશરથ કઈ બોલી શક્યા નહીં. દશરથને નજાને મનમાં શું તકલીફ પડી, બેભાન થઈને પડી ગયા, ભાનમાં આવી રડવા લાગ્યા છે. કઈ કઈના પગ પકડ્યા છે, સોભાદીએ નહીં પણ કઈ કઈના પગ પકડીને કઈ કઈ કહી. તમને હું વચન આપું છું કે તમારો ભરત જ રાજા બનશે, પણ મારો રામ તમને અયોધ્યામાં રહીએ તો શું તકલીફ છે? રામને તમારા વનમાં શું કામ મોકલવો છે? રામ તો મારો પ્રાણ છે. કઈ કઈ કે નહીં, બે વચન પૂરા કરો તો માનું, નકર નહીં. કઈ કઈ જે જીદે ચડ્યા છે. મહારાજા દશરથ બહુ સમજાવે છે, તમારો દીકરો રાજા બને અને મારો રામ મારી પાસે રહે, તમને વાંધો શું છે? મહારાજા, હે રઘુકુળ શિરોમણી, મારે કાંઈ સાંભળવું નથી, બે વચન આપવા હોય તો આપો, નહીતર હું સમજીશ કે રઘુકુળમાં વચનનો પાલક કોઈ રાજા છે જ નહીં. કૈકેયીના પગ પકડીને તડફડિયા મારે છે, દશરથ રડે છે, સમજાવે છે. હે કૈકેયી, જો તમે માનો તો આના કરતા પણ વિશેષ અયોધ્યા હું તમે કહો તમારા ભરતના, પણ મારા રામને મારાથી જુદો ન કરો. કે તો અયોધ્યા બીજી આભથી ઉતારી દઉં, કે તો રે અયોધ્યા બીજી આભથી ઉતારી દઉં, અને કે તો રે ભિખારી થઈને ભીખ માંગો રે વનનો દે મારા રામને. હે કે તારો ભરતજી એ ભલે તો તને પાયે કઈ કઈ મારું રે વન
काहरे बिगाड़ जस रात कई कई ने समझा राजा मर्या वियो દશરથ બહુ સમજાવે છે પણ કે કે આજ મંત્રના કહેવાથી જીદ્દે ચીડા છે અને બરોબર રાતનો સમય થયો દશરથજી બહુ સમજાવ્યો કઈ કઈ માનાની રાતનો સમય થયો અને અયોધ્યાની જનતા જે સૂતી નથી કારણ કે હરખ બહુ હતો સવારે વહેલા ભગવાન રામજીને રાજ્યાભિષેક થવાનો છે દર્શન માટે જવાનું છે રાતના સમયે જ આખી અયોધ્યામાં ઉત્સવ ચાલી રહ્યો છે અને બરોબર બ્રહ્મૃતમાં જ વશિષ્ઠ મહારાજ જાગીને અયોધ્યાજીમાં પધાર્યા છે જે વિધિ વિધાન નિયમ હતો પૂજાની સામગ્રી બધા ઋષિ બ્રાહ્મણો સાથે લઈ વશિષ્ઠ મહારાજ અયોધ્યામાં પધાર્યા છે વશિષ્ઠજીએ સેવક સચિવને આજ્ઞા કરી છે કે તમે જઈ મહારાજા દશરથને જગાડો સમય થઈ ચૂક્યો છે સુમંત નામના જે સચિવ હતા એ દશરથના મહેલમાં ગયા છે પણ દશરથ પોતાના મહેલમાં પણ નથી દશરથજીને અયોધ્યાના ભવનમાં બહુ ગોઈતા પણ ક્યાંય પ્રાપ્તિ નહોતી અંતે કોપ ભુવન એક બાકી હતું કોપ ભુવનમાં જ્યાં સુમંતજી આવ્યા સુમંતજી આવીને જોઈ તો પીછલે પ્રહાર ભૂપનીત જાગા સુમંતજી આવી નજીકમાં આવી થોડુંક જોયું ત્યાં તો દશરથજી કોઈ પંખી ઘાયલ થઈને પડ્યું હોય તડફડિયા મારતું એમ પૃથ્વી પર સુતા સુતા પોતાના શરીરથી ફફડી રહ્યા છે તડફડિયા મારી રહ્યા છે રડી રહ્યા છે કોપ ભવનના ખૂણામાં એક કૈકેયીને બેઠેલા જોયા વિધવાના રૂપની અંદર સુમંતજી કે આજે શું આજે તો મંગલ દિવસ છે આજે આમ કેમ સુમંતજી અડધું તો સમજી ગયા છે સુમંતજી દશરથજી પાસે જઈ વિનંતી કરીને પૂછ્યું છે આજુ હમહી બડ અચરજ લાગા કે રાજન મને આજે અચરજ થાય છે તમારે તો અરખમાં રહેવું જોઈએ એમ તડફડિયા મને રડો છો કેમ શું પીડા છે ગયે સુમંત કબરાવર માહી દેખી ભયાવન રાજા દસ્ત દળતા કહે છે સુમંત મારું સ્વપ્ન અધૂરું રહી ગયું ન જાણે આ વિધાતાને ગમ્યું નહીં મારા રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન આવી ગયું છે આજે રામનો રાજ્યાભિષેક બંધ રાખો સુમંતજીએ કારણ પૂછ્યું છે દશરથ કઈ સમજી શક્યા બોલી શક્યા ને બસ આપ રામનો રાજ્યાભિષેક છે ગુરુ વશિષ્ઠજીને કહીને રોકો સુમંતજીને પીડા થઈ સુમંતજી બહાર આવી વશિષ્ઠજી મહારાજના ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરી ગુરુદેવ અનર્થ થઈ ગયું છે આપણા બધાની જે લાગણી હતી ભાવના હતી તૂટી ગઈ છે રામ રાજ્યાભિષેક આજે બંધ રાખવો પડશે ન જાણે મહારાજા દશરથને કંઈક ધર્મ સંકટ આવ્યું છે બોલી શકા નથી આટલા શબ્દો વશિષ્ઠજી સાંભળ્યા વશિષ્ઠજી સંભળી ગયા કુટુંબ ક્લેશ નથી રાજ પરિવારની અંદર કંઈક ફેરફાર થયો લાગે છે મતની અંદર મતભેદ થયો લાગે છે ગુરુ વશિષ્ઠે જાહેર કર્યું કે આજે રામ રાજ્યાભિષેક બંધ રહેશે થશે નહીં આ સમાચાર વાયુ વેગે જ્યાં બહાર પહોંચ્યા તો જે બિચારી જનતા નાચતી હતી ગાતી હતી બધાને જ્યાં સ્થાન મળ્યું ત્યાં બેસીને ચિંતા કરીને રડવા લાગ્યા કે ન જાણે આ વિધાતાને ગમ્યું કેમ નહીં આપણો રામ રાજા બનતો હતો આનંદ શોકમાં પરિવર્તિત થયો છે
બધા હસતા થયા બંધ, બધા મહિના છે રડવા, ન જાણે શું થયું. સાચા સમાચારની રાહ જોઈ રહ્યા છે કે આ રામરાજ્યાભિષેક બંધ રહ્યો કઈ રીતે. કૌશલ્યાજીને ખબર પડી છે, કૌશલ્યાજી દશરથ પાસે ગયા છે, સુમિત્રાજી આવ્યા છે, વશિષ્ઠ મહારાજ આવ્યા છે, થોડો સમય થયો તો ચારેય ભાઈઓ પણ આવ્યા છે. વશિષ્ઠજીએ આદિ આદિ મહાપુરુષોએ બહુ પ્રયત્ન કર્યો, પણ દશરથ છે વચને બંધાયેલા હતા, એક શબ્દ કૈકેયીના વિરુદ્ધમાં બોલી શકતા નથી. વશિષ્ઠજી સમજી ગયા ભગવાન રામ સન્મુખ જોઈને ઈશારો કર્યો, અને ભગવાન એ તો રામ છે, પોતાના પિતાને ધર્મ સંકટમાં જોઈને તરત સમજી ગયા. ભગવાન રામજી જાણતા હતા કે હું જેનો પુત્ર છું, મારા પિતાને સારી રીતે ઓળખું છું કે મારો પિતા મરી જશે પણ મને જાકારો નહીં આપે. ભગવાન રામજી સમજીને પિતાજી પાસે આવ્યા, ચરણોમાં પ્રણામ કરી, અને ભગવાન રામજીએ શોકનું કારણ પૂછ્યું છે. મોહી કહું માતુ તાત દુઃખ કારણ, મોહી કહું માતુ જતન જેહી હોય નિરાવ, કરિય જતન જેહી હોય નિરાવ. મોહી કહું માતુ તાત દુઃખ કારણ, ભગવાન રામજી કૈકેયી પાસે ગયા. માના ચરણમાં મથન, મા તારું રૂપ આમ કેમ, તું કેમ રોસ, પિતાજી કેમ તડપે છે, શું થયું અમને કહો. અને એ મા કૈકેયી, તમારો જે પ્રશ્ન છે અમે સોલ્વ કરશું, તમે આ માતા પિતા દુઃખી હોય અમને ન ગમે. હે મા, તમને જો મારા રાજ્યાભિષેકમાં કંઈ વાંધો હોય તો આ રામ હસતા હસતા ગાદીનો ત્યાગ કરવા તૈયાર છે. બોલો, ગાદી જ જો કારણ હોય તો. ભગવાન રામજી સમજી ગયા છે, અંતે સમજીને ગાદીનો ત્યાગ ભગવાને કર્યો છે. ગાદીનો ત્યાગ કર્યો અને ભગવાન પિતાજીના વચનોમાં સમજી ગયા કે મારો પિતાજી મને વચન કૈકેયીજીને આપ્યું છે કે 14 દિવસ મને વનવાસ, મારો પિતા મને વચનથી જાકારો નહીં આપે. ભગવાન રામજી સમજી કૈકેયીના ચરણોમાં મસ્તક નમાયું કે માં તારો જ ભરત રાજા બનશે, હું વચન આપું છું, પણ તું જા બધું છોડી દે, માં તુમ્હારા ભરત હી રાજા બનેગા, ઓર યે તુમ્હારા બડા બેટા રામ હૈ વો વનવાસી બનેગા. ચલો હું કહું છું. સુનુ જનની સોઈ સૂત ભાગ, સુનુ જનની સૂત ભાગ, વચન અનુરાગી, જો પી તુમાત વચન અનુરાગી. ભગવાન રામજી કહે છે, માં કૈકેયી તારી ઈચ્છા છે કે હું વનવાસી બનું, 14 વર્ષ સુધી જંગલમાં ભટકું, તો માં હું તો બહુ વડભાગી છું, બહુ મારા ભાગ્ય ઊંચા છે કે તે તારા દીકરાને અયોધ્યા પૂરતો સીમિત રાજા બનાવ્યો, પણ તું મને આખા પૃથ્વીના આખા વનનો રાજા બનાવવા માટે બેઠી છો, તો માં સુત બળભાગી, હું બહુ બળભાગી છું. ભગવાન રામે પોઝિટિવ વિચાર કર્યો છે, ઊંધો વિચાર કર્યો. માતા પિતાને સાંત્વના આપીને પિતાજી પાસે આવ્યા કે પિતાજી, આપ મને વનમાં જવા માટે હૃદયથી પ્રસન્નતાથી આશીર્વાદ આપીને મને વિદાય આપો પ્રભુ, અને મારો ભાઈ ભરત છે ને તમે વિધિવત રાજ્યાભિષેક આપી અયોધ્યાના ગાદીનો રાજા બનાવો. ભગવાન રામજી પિતાજીના કેવા પ્રમાણે
દશરથ બોલ્યા નથી પણ સતા સમજી ગયા આંખ ઉપરથી આ નામ પુત્ર કે પોતાના બાપને ધર્મ સંકટમાં નાખે નહીં પણ ધર્મ સંકટમાં હોય તો દીકરા આંખ ઉપરથી સમજી જાય મારા બાપને મારી માન્યા સંકટ છે.